વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસના પગલે શહેરમાં માર્ગો પર વરવા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે સવારી ન મળતા પરિવારને મૃત્યુ પામેલા સ્વજનોને મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા માટે લારીમાં લઈ જવાની ફરજ પડી છે. વડોદરા શહેરના નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા પરિવારમાં 65 વર્ષીય વૃદ્ધાનું કુદરતી અવસાન થયું હતું. પરિવારજનો દ્વારા વડોદરામાં એમ્બ્યુલન્સ તેમજ અબવાનીની સેવા પૂરી પાડતી સરકારી એજન્સીઓ તેમજ સંસ્થાઓનો સંપર્ક કર્યો, પરંતુ વડોદરા શહેરમાં કોરોનાના ચાલી રહેલા કહેરના કારણે એમ્બ્યુલન્સ અને સબવાહિનીઓ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સ્મશાન સુધી લઈ જવા તેમજ કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે વ્યસ્ત હોવાના પગલે નાગરવાડાના પરિવારને એમ્બ્યુલન્સ કે સબવાહિની મળી ન હતી. પરિવારજનો દ્વારા સ્વજનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સ કે સબવાહિની વ્યવસ્થા ન થતા આખરે લારીમાં મૃતદેહ મૂકી સ્મશાન યાત્રા કાઢી હતી. નાગરવાડાથી 1-1.5 કિલોમીટર દૂર આવેલી ખાસવાડી સ્મશાનમાં લારીમાં લઈ જવાતા મૃતદેહની અંતિમ યાત્રાને જોઈ પસાર થતા લોકો હવે હચમચી ઉઠ્યા છે. એમ્બ્યુલન્સ ન મળવાને કારણે પરિવારને 65 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લારી લઈ જવાની ફરજ પડતા પરિવારજનો પણ દુઃખી થયા હતા. તો બીજી બાજુ લારીમાં નીકળેલી અંતિમ યાત્રા નાગરવાડાથી લઈ ખાસવાડી સ્મશાન સુધી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ઘાતક બનેલા કોરોનાને પગલે તંત્ર પણ લાચાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારના પ્રયત્નોની સામે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તે સાથે કોરોનાના મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરાના સ્મશાનમાં જ્યાં કોરોનાના મૃતકોની અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં કેવી સ્થિતિ સર્જાશે તે જોવું રહ્યું.